ધરમપુરના વિલ્સન હિલ ખાતે વન વિભાગ પંગાર રેન્જ દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિલ્સન હિલ ખાતે વન વિભાગ દ્વારા યોજાયેલા આ શિબિરમાં શાળાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને જંગલના પાયાનું જ્ઞાન અને બંનેનું પર્યાવરણ તેમજ માનવ જીવનમાં મહત્વ વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં હિલ સ્ટેશન ઉપરથી પ્રાકૃતિક દર્શન કરાવવામાં આવ્યા હતા. એ ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનાને પાત્ર છે, બરોબર છે. બંધ કરેલ ભાગમાં પ્રવેશ કરવો, આ પ્રકૃતિ શિક્ષણ શિબિર છે, એના લીધે તમને અમે બધા સ્ટાફ જોડે રહી અને તમને એટલે આમાં વન્ય પ્રાણીઓ પણ છે, બરોબર છે, અને જે બીજા વોલેન્ટિયર્સ છે અને બીજા અમારા સ્ટાફ મિત્રો છે એ જે ઇન્સ્ટ્રક્શન આપે છે, સૂચનાઓ આપે છે, એનું તમને તમારે પાલન કરવાનું. ઓકે, ચાલો હવે એનો જવાબ તમને આપી દઉં. બધા અહીંયા જોજો, મહદઅંશે લોકો જંગલમાં જાય ત્યારે વાંસ કાપી લાવે, તમારા સ્થાનિક લોકોને જરૂરિયાત મુજબ વાંસ કાપી લાવે, બરોબર છે. એટલે શું કરશે, અહીંયાથી વાંસ કાપી નાખશે, બરોબર છે. એ અહીંયાથી વાંસ પછી વધવાનો છે, નહીં વધે ને, આવો બાંબુ નહીં થાય ને, કેમ નહીં થાય, વાંસ તો થવાનો જ ને, નહીં થાય, બરોબર છે. આવો બાંબુ નહીં નીકળે, આમાંથી પીલા નીકળે. એટલે અમે આમાં છે ને જે ખરાબ થયેલા વાંસ તમે જુઓ, અમે અમુક જગ્યાએ આગળ પણ આવશે, અમે ખોદકામ કરીએ છીએ અને આમાંથી જે ખરાબ બાંબુ હોય, જે પાકા બાંબુ હોય તેને કાઢીએ છીએ, વાંસ ઝુંડ આપીએ છીએ, બરોબર. એટલે એક બાંબુ ડીકન્ઝર્શનની કામગીરી થાય, એટલે વાંસ સુધારણા કાર્યક્રમ એમ કહો ને, એ તો વાંસ સુધી જાય. આને તમે પાકા વાંસ, સૂકા વાંસ, જે લોકોએ કાપી ગયેલા છે ખરાબ વાંસ, એને તમે કાપો, બરોબર છે, તો આને ફરતે ગોળકામ કરી નાખો તો આવતા વર્ષે નવી વાંસકીલ નીકળે અને નવા વાંસ નીકળે એ ખૂબ આવે. એ પ્રોપર જે અમારા સ્ટાફ છે એ સ્ટાફની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવે, એટલે મજૂર આવે તો અહીંયા બધા રોપાઓ તમે જુઓ તો બધા સીધા જ ગયેલા છે. નોર્મલી એવું નહીં હોય, નોર્મલી બધી બ્રાન્ચ નાખે, આપણે રોપા રોપીએ તો બ્રાન્ચ નાખે, અલગ અલગ ડાળીઓ થાય,